આજે આપણે એક સરસ એવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે દળનું માપન. ઇંગ્લિશમાં કેવું હોય તો કહી શકાય મેઝરમેન્ટ ઓફ માસ, બરાબર. આના આગળના એકાદ લેક્ચર પહેલા આપણે એવું ભણ્યા હતા કે લંબાઈનું માપન, મેઝરમેન્ટ ઓફ લેન્થ. એવી જ રીતે આજે આપણે એક બીજી ભૌતિક રાશિ દળ, એનું માપન છે એ કઈ રીતે કરવામાં આવે છે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, બરાબર. હવે દળનું માપન કરતા હોય એટલે પહેલા પહેલો પ્રશ્ન તમારા મનમાં એવો થાય કે સાહેબ દળ એટલે શું, બરાબર. તો પહેલા આપણે દળની વ્યાખ્યા લખીએ અને પછી સમજીએ કે દળ શું છે, બરાબર. તો વ્યાખ્યા કંઈક આવી રીતે લખી શકાય કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. અને બીજો પોઈન્ટ, દળ એ પદાર્થનો મૂળભૂત અથવા તો આપણે એને કહી શકીએ આંતરિક ગુણધર્મ છે. હવે આ બંને પોઈન્ટ છે એને ઉદાહરણ સહિત સમજીએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે અને દળ એ પદાર્થનો મૂળભૂત એટલે કે આંતરિક ગુણધર્મ છે. તો આપણે બે એક્ઝામ્પલ લઈએ. એક બાજુ હું ફૂટબોલ વિચારું છું, ફૂટબોલ, અને એક બાજુ આપણે સફરજન વિચારવાનું છે. તો ફૂટબોલની અંદર આપણે હવા ભરી શકીએ છીએ, સફરજનની અંદર ભરી શકતા નથી, બરાબર છે. તો ફૂટબોલ છે એની અંદર હવા ભરી શકાય છે, ફૂટબોલને તમે વચ્ચેથી કાપો, બરાબર છે, તો એ પોલો છે. ફૂટબોલ છે અંદરથી કેવો છે, પોલો છે. પણ સફરજનને તમે અંદરથી કાપશો, બરાબર, તો એ અંદરથી છે એ પોલો નીકળશે નહીં. શું કામ? તો કે સફરજન છે એ દળ ધરાવે છે, નક્કી છે અંદરથી, જ્યારે ફૂટબોલ છે એ દળ ધરાવતું નથી. ફૂટબોલની અંદર કોઈ દ્રવ્યનો જથ્થો છે નહીં, પણ સફરજનની અંદર શું છે, દ્રવ્યનો જથ્થો. સફરજન છે અંદરથી પોલો નીકળતું નથી. તો સફરજનની અંદર જે દ્રવ્યનો જથ્થો છે એને આપણે શું કહી શકીએ, સફરજનનું દળ. અને એ દ્રવ્યનો જથ્થો બહાર છે કે અંદર, કાપો તો અંદર નીકળે છે. એટલે દળ છે એ પદાર્થનો કેવો ગુણધર્મ થાય, આંતરિક ગુણધર્મ, બરાબર છે. એટલે વ્યાખ્યાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે અને દળ એ પદાર્થનો મૂળભૂત એટલે કે આંતરિક ગુણધર્મ છે. એક અગત્યનો પોઈન્ટ અહીંયા લખું છું જે ખાસ તમારે સમજવા જેવો છે કે અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ અને તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી, બરાબર. અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ અને તાપમાન પર છે દ્રવ્યમાન આધારિત નથી. આ પોઈન્ટને કંઈક આવી રીતે આપણે સમજી શકીએ કે ભાઈ ધારો કે તમારું દળ, સોરી વજન, પૃથ્વી ઉપર 60 કિલોગ્રામ છે, ધોરણ 9 ની અંદર કંઈક આવું તમે ભણ્યા હતા, અને ચંદ્ર ઉપર જાઓ તો એ તમારું વજન ઘટી અને પૃથ્વી ઉપર જે તમારું વજન હોય એના કરતા 1/6 ભાગનું થઈ જાય. એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી ઉપર તમારું વજન જો 60 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર છે 1/6 ભાગનું એટલે કે 10 કિલોગ્રામ તમારું થઈ જાય. તો આવું કેમ થયું સાહેબ કે પૃથ્વી ઉપર મારું વજન છે 60 કિલોગ્રામ, ચંદ્ર ઉપર છે 10 કિલોગ્રામ? તો જ્યારે તમે પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર જાઓ ત્યારે એના ઉપર એટલે કે તમારા ઉપર છે એ તમારી એક તો સ્થિતિ, બરાબર, તમારા ઉપર ચંદ્રનું દબાણ, બરાબર, એના વાતાવરણનું દબાણ અને એનું તાપમાન, આ ત્રણેય વસ્તુ છે અસર કરે છે તમારા વજન ઉપર. કેટલી વસ્તુ અસર કરે છે? એક તો તમારી સ્થિતિ ચંદ્ર ઉપરની, બરાબર, બીજું ચંદ્ર પરના વાતાવરણનું દબાણ અને ત્રીજું એનું તાપમાન. આ ત્રણેય વસ્તુ છે એ તમારા વજન ઉપર અસર કરે છે. એટલા માટે પૃથ્વી કરતા તમારું વજન ચંદ્ર ઉપર 1/6 ભાગનું થાય છે.
परंतु द्रव्यमान में એવું કાય અસર કરતું નથી. પૃથ્વી ઉપર તમે જેટલા જાડા હોય એટલા જાડા તમે ચંદ્ર ઉપર થાશો, બરાબર? એવું ન બને કે પૃથ્વી ઉપર તમે બહુ જાડા હોય અને ચંદ્ર ઉપર થી પાતળા થઈ જાવ. કેમ? તો કે દળ છે, દ્રવ્યમાન છે, એની ઉપર છે એ અવકાશમાં રહેલા કોઈ પણ દ્રવ, એની ઉપર તમારી સ્થિતિ, તાપમાન કે દબાણની કોઈ અસર થતી નથી. પૃથ્વી ઉપર તમે પાતળા હોય તો ચંદ્ર ઉપર એ પાતળા જો, ન્યા જઈને જાડા ન થઈ જો, બરાબર? તમારા દ્રવ્યમાન ઉપર છે એ એના તાપમાન કે દબાણની કોઈ અસર થતી નથી. હા, વજન ઉપર ચોક્કસ થાય છે. એટલે વજન છે એ તમે એક ગ્રહથી બીજા ગ્રહ ઉપર જાશો તો બદલાશે, કારણ કે એના ઉપર તાપમાન, તમારી પોતાની સ્થિતિ અને દબાણ આ બધી વસ્તુ અસર કરશે. પણ દળ છે એ તમે આખી આકાશગંગાના કોઈ પણ ગ્રહ ઉપર જાઓ, તમારું દળ કેવું રહેશે? અચળ રહેશે, એ ક્યાંય બદલાશે નહીં, બરાબર છે? તો આ પોઈન્ટ ખબર પડી ગઈ. ઓકે, હવે એક એમસીક્યુ ની અંદર એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. દળનો એસઆઈ એકમ, એસઆઈ એકમ કયો છે? કિલોગ્રામ, બરાબર? આ બધા જાણે છે. કોઈ પણ વસ્તુ તમારે લેવા જવી હોય બજારની અંદર, ધારો કે તમે શાકભાજી લેવા જાઓ તો તરત જ એમ કહો છો કે 2 કિલો બટેટા આપો, 2 કિલો ટામેટા આપો, એમ કહો છો 2 ટામેટા આપો અને 2 બટેટા આપો, નહીં, કિલોગ્રામ કેવું પડે છે? તો એ જે દળ છે એનો એકમ કયો છે? કિલોગ્રામ છે. ક્લિયર? ઓકે, હવે જે આ 1 કિલોગ્રામ છે એની પ્રતિકૃતિ કે આટલા વજન છે એને 1 કિલોગ્રામ કેવું, એવું નક્કી કરનાર સંસ્થા કઈ, તો એની આપણે ચર્ચા કરીએ. તો એવું નક્કી કરનાર સંસ્થા છે આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા, આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા. એસઆઈ એકમ પદ્ધતિ ની અંદર આપણે ભણી ગયા છીએ. જો આવું લખ્યું હતું IBWM, બરાબર, કે જે શું છે? આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા, ફ્રાન્સના પેરિસ ખાતે આવેલી છે, બરાબર છે? પણ ફ્રાન્સ ની અંદર એને કહેવામાં આવે છે BIPM. ફ્રાન્સ ભાષામાં એને શું કહેવામાં આવે છે? BIPM. તો આ જે આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા BIPM, એનું પૂરું નામ આપણે જોઈએ, બ્યુરો ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ દેસ પોઈન્ટ એટ મેજર. આ જે BIPM છે એનું પૂરું નામ શું છે? તો બ્યુરો ઇન્ટરનેશનલ ડેસ પોઈન્ટ એટ મેજર્સ. એ આખી આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થાનું નામ છે જે ફ્રાન્સની આ પેરિસ ખાતે આવેલી છે, બરાબર છે? સંસ્થાએ 1 કિલોગ્રામની પ્રતિકૃતિ જુદા જુદા દેશોને આપેલ છે. 1 કિલોગ્રામની પ્રતિકૃતિ એટલે કે ભાઈ આ ચોક્કસ વજન છે, આટલું જો માપ હોય તો એને તમે 1 કિલોગ્રામ કહી શકો. તો એ પ્રતિકૃતિ બનાવનાર સંસ્થા કોણ છે? તો કે આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા BIPM, બ્યુરો ઇન્ટરનેશનલ ડેસ પોઈન્ટ એટ મેજર્સ. એને 1 કિલોગ્રામની પ્રતિકૃતિ છે એ દુનિયાના જુદા જુદા દેશોને આપેલ છે કે તમારા દેશમાં આટલું વજન છે એને 1 કિલોગ્રામ કેવું. તો સ્વાભાવિક છે કે ભારતની અંદર પણ એને 1 કિલોગ્રામની પ્રતિકૃતિ મોકલી છે, બરાબર? તો ભારતમાં આ જે આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા છે એને મોકલેલી 1 કિલોગ્રામની પ્રતિકૃતિ કઈ જગ્યાએ રાખવામાં આવેલી છે, હવે આપણે એની વાત કરીએ. તો ભારતમાં દિલ્હી ખાતે આવેલ રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા NPL, જેને આપણે કીધું હતું આગળ NPL, આનું પૂરું નામ શું થાય? નેશનલ
फिजिकल लेबोरेटरी नेशनल फिजिकल लेबोरेटरी એટલે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા ખાતે એક કિલોગ્રામની પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે એટલે ભવિષ્યની અંદર ક્યારેક તમારે દિલ્હી જવાનું થાય અને જો NPL એટલે નેશનલ ફિઝિકલ લેબ એની તમે મુલાકાત લો તો આ જે 1 કિલોગ્રામની પ્રતિકૃતિ છે એ ચોક્કસ જોઈને આવજો બરાબર એટલે ભારતમાં આપણે જે 1 કિલોગ્રામની પ્રતિકૃતિ છે એ કઈ જગ્યાએ રાખવામાં આવેલી છે જો એવું તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપશો કે ભારતમાં દિલ્હી ખાતે આવેલ રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા NPL નેશનલ ફિઝિકલ લેબ ખાતે 1 કિલોગ્રામની પ્રતિકૃતિ રાખવામાં આવેલી છે બરાબર આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે ખૂબ જ સૂક્ષ્મ કણ એટલે કે અણુ કે પરમાણુનું જો આપણે માપન કરવું હોય તો આપણે 1 કિલોગ્રામ એકમથી સગવડતા ભર્યો નથી હું શું કહું છું કે ખૂબ જ સૂક્ષ્મ કણ છે અણુ હોય કે પરમાણુ હોય એના જો આપણે દળનું માપન કરવું હોય તો 1 કિલોગ્રામ એકમથી સગવડતા ભર્યો નથી બરાબર શું કામ તો કે દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે સોનાની ખરીદી કરવા જાઓ છો કોઈ સોનીની દુકાન પાસે બરાબર છે તો ત્યાં જઈને તમે એમ કહો છો કે ભાઈ મને 1 કિલોગ્રામ સોનું આપો અથવા તો 2 કિલોગ્રામ સોનું આપો તો તમારા ભૂકે ભૂકા નીકળી જાય એટલા રૂપિયા જોઈએ બરાબર છે તો સોનો તમારે માપવું હોય તો એના માપન માટે પણ એક ચોક્કસ એકમ નક્કી કર્યો છે કે તોલ માપ બરાબર છે એ કેટલો છે તો કે સોનું છે એ તોલાની અંદર મપાય 1 તોલું છે 2 તોલું છે 1 તોલું એટલે 10 ગ્રામ થાય બરાબર છે ત્યાં તમે કિલોગ્રામ એકમ વાપરો તો ચાલે નહીં બરાબર હા તો વાપરી શકો કે રૂપિયાનો આપણી પાસે ઢગલો હોય અને 2 કિલો સોનું ખરીદવું હોય તો તમે 1 કિલોગ્રામ વાપરો પણ જનરલી સોનાની ખરીદી માટે જે એકમ વપરાય છે કયો છે ગ્રામ તો આ જે અણુ કે પરમાણુ છે તો ખૂબ જ સૂક્ષ્મ છે તો એના માટે આપણે કિલોગ્રામ એકમ વાપરવો સગવડતા ભર્યો નથી બરાબર તો આપણે 1.a લખીએ કે અણુ કે પરમાણુના અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે 1 કિલોગ્રામ એકમ સગવડતા ભર્યો નથી કારણ કે કોઈ પણ સૂક્ષ્મ કણ અણુ કે પરમાણુનું દળ માપવું હોય તો આપણે તુલનાની અંદર રાખીને ક્યારે માપી શકતા નથી એક બાજુ તમે 1 કિલોગ્રામ મૂકો એક બાજુ છે કે તમે અણુ કે પરમાણુ મૂકો અને પછી જોખો તો બુદ્ધિ ભર્યું કામ થાય ને અને અંદર તમે પરમાણુ કે અણુ નાખ્યો તો એ તમને નરી આંખે દેખાય પણ નહીં બરાબર એટલા માટે અણુ કે પરમાણુના દળનું માપન કરવું હોય તો 1 કિલોગ્રામ એકમથી સગવડતા ભર્યો નથી તો સાયન્ટિસ્ટોએ આનો એક અલગ રસ્તો શોધી કાઢ્યો કે ભાઈ કોઈ સૂક્ષ્મ અણુ કે પરમાણુના દળનું માપન કરવું હોય તો એના માટે એક મહત્વનો નવો એકમ એણે નક્કી કર્યો બરાબર અને એ કેવો હતો એની વાત કરીએ કે અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે 1 મહત્વનો એકમ નક્કી કરવામાં આવ્યો જેને યુનિફાઇડ એટોમિક માસ યુનિટ ઇંગ્લિશમાં લખવું તો લખી શકાય યુનિફાઇડ એટોમિક માસ યુનિટ મહત્વનો એક નકમ એકમ
એકમ નક્કી કરવામાં આવ્યો જેને યુનિફાઇડ એટોમિક માસ યુનિટ કહે છે બરાબર જેને ટૂંકમાં AMU અથવા તો ખાલી સ્મોલ યુ વડે દર્શાવો બરાબર જો હવે સૂક્ષ્મ અણુ કે પરમાણુ છે એના દળનું માપન કરવા માટે એક ન મહત્વનો એકમ નક્કી કર્યો એ મહત્વનો એકમ છે શું કહેવામાં આવે છે યુનિફાઇડ એટોમિક માસ યુનિટ આપણે ઇંગ્લિશ માં એનું નામ લખ્યું છે યુનિફાઇડ એટોમિક માસ યુનિટ કહે છે એને તમારે ટૂંકમાં લખવું હોય તો AMU એટલે કે એટોમિક માસ યુનિટ અથવા તો આપણે એકમ વાપરી શકીએ સ્મોલ યુ વડે દર્શાવાય છે બરાબર તમને એમ પૂછે કે કોઈ ખૂબ જ સૂક્ષ્મ આપણે પરમાણુ કે અણુના દળનું માપન કરવું છે તો તમે કયા એકમની અંદર કરશો તો આપણે તરત જવાબ આપીશું AMU ની અંદર એટોમિક માસ યુનિટ ની અંદર બરાબર તો વૈજ્ઞાનિકોએ આની પણ એક વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા કઈક આવી હતી કે કાર્બન સંસ્થાનિક કાર્બન આપણે એવું લખીએ ઇલેક્ટ્રોન સહિત કાર્બન ઇલેક્ટ્રોન સહિત કાર્બન સંસ્થાનિક 6C12 પરમાણુના 1/12માં ભાગને યુનિફાઇડ એટોમિક માસ યુનિટ કહે છે બરાબર ઇલેક્ટ્રોન સહિત કાર્બન સંસ્થાનિક 6C12 પરમાણુના 1/12માં ભાગને શું કહેવામાં આવે છે યુનિફાઇડ એટોમિક માસ યુનિટ કહે છે બરાબર આ થઈ ગઈ 1 AMU ની વ્યાખ્યા તમને 1 AMU ની વ્યાખ્યા પૂછે તો તમારે શું કહેવાનું કે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સંસ્થાનિક હવે સંસ્થાનિક એટલે શું થાય તો કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય અને પરમાણુ દળાંક છે જુદા જુદા હોય તો એને શું કહેવામાં આવે છે એકબીજાના સંસ્થાનિકો તો કાર્બનનો એક સંસ્થાનિક આપણે બતાવ્યો છે 6C12 બરાબર એનું જે પરમાણુ છે એ પરમાણુના કુલ દળના 12મો ભાગ કાર્બન સંસ્થાનિક છે એના પરમાણુના કુલ દળના કેટલામો ભાગ 12મો ભાગને આપણે શું કહીએ છીએ યુનિફાઇડ એટોમિક માસ યુનિટ અથવા તો 1 AMU કહે છે અને 1 AMU બરાબર દળ કેટલું થાય તો 1 AMU બરાબર આ MCQ ની અંદર ધ્યાનમાં રાખજો 1 AMU બરાબર 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ 1 AMU બરાબર કેટલા તો આપણે લખીએ 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ થાય બરાબર તો આ વાત થઈ ગઈ સૂક્ષ્મ અણુ કે પરમાણુના દળના માપનની હવે આ આપણે વાત એવી કરીએ કે કોઈ સામાન્ય પદાર્થ છે અથવા તો કોઈ સામાન્ય વસ્તુ છે એના દળનું જો મારે માપન કરવું હોય તો ખાસ કરીને પ્રોવિઝન સ્ટોરમાં વપરાતા કુલ્લા પ્રોવિઝન સ્ટોર એટલે કરિયાણાની દુકાન કહો અથવા તો કોઈ તમે શાકભાજીવાળા પાસે જાઓ તો એની પાસે જે તુલ્લા હોય ત્રાજવા હોય એની મદદથી આપણે સામાન્ય વસ્તુના દળનું માપન કરી શકીએ કે જે આપણે વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ તો એના માટે દળનું માપન કરવું હોય તો પ્રોવિઝન સ્ટોરની અંદર વપરાતા જે તુલ્લા છે અથવા તો ઘણાના ઘરે પણ તુલ્લા હશે ત્રાજવા હશે તો એની મદદથી આપણે સામાન્ય વસ્તુના દળનું માપન કરી શકીએ છીએ પણ જો હું તમને એમ કહું કે મારે ખૂબ જ મોટો દળ માપવો છે ધારી લો કે કોઈ ગ્રહ કે તારાના દળનું માપન કરવું છે તો એ છે એ આપણે ત્રાજવાની મદદથી માપી શકતા નથી તો એના માટે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરવો પડે બરાબર છે ખૂબ જ મોટા દળનું માપન કરવું હોય માની લો કે કોઈ ગ્રહ કે આપણે તારાના દળનું માપન કરવું છે કે આપણે પૃથ્વીના દળનું માપન કરવું છે તો આપણે એની અંદર ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરી શકીએ બરાબર તો આપણે વાક્ય લખીએ કે ખૂબ જ મોટા દળનું માપન કરવા માટે
ખૂબ મોટા દળ નું માપન જેમ કે ગ્રહ કે તારાના દળ નું માપન કરવા માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ ના નિયમનો ઉપયોગ થાય છે. ખૂબ જ મોટા દળનું તમારે માપન કરવું હોય, કોઈ ગ્રહ છે કે તારા છે, એના દળનું માપન કરવા માટે આપણે ત્રાજવાનો ઉપયોગ કરી શકતા નથી. તો એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એ નિયમ તમે સારી રીતે જાણો છો, સમજી લો કે અહીંયા આપણી એક પૃથ્વી છે જેનું દળ હું કહું છું એમ ઈ, માસ ઓફ અર્થ. એનાથી દૂર કોઈ એક ગ્રહ આવે છે ચંદ્ર, એનું દળ આપણે કહી દઈએ ખાલી એમ. બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે કહી દઈએ આર, બરોબર. અને બંને વચ્ચે લાગતું બળ એને આપણે કહી દઈએ એફ, બરોબર. તો હવે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપણે લગાડી લઈએ. ધારો કે હું અહીંયા પૃથ્વીનું દળ જાણું છું, ચંદ્રનું દળ જાણતો નથી, અને મારે ચંદ્રનું દળ જાણવું છે, તો આપણે શું કરી શકીએ? તો કે આ બંને દળ ધરાવતા પદાર્થો છે, બરાબર, અથવા તો દળ ધરાવતા ગ્રહો છે, એમની વચ્ચે લાગતું બળ અને આ બંને ગ્રહોના દળનો ગુણાકાર, એના છેદમાં આપણે શું લખશું, બંનેના અંતરના વર્ગ, બરાબર. એટલે એ થઈ ગયો ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ. તમે કઈક આવું લખતા હતા યાદ હોય તો, એફ ચલે છે એમ ઈ, એટલે પેલા પદાર્થનું દળ એના ગુણાકારમાં બીજા પદાર્થનું દળ છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ, બરાબર છે. આવો તમે નિયમ ભણી ગયા છો. હવે મારે આ સંચલનની નિશાની દૂર કરવી છે, તો હું આવી રીતે લખી શકીશ કે એફ ઇઝ ઇક્વલ, સંચલન દૂર કરો ને એટલે બરાબર મૂકાય, તો ત્યાં આપણે કેપિટલ જે મૂકીએ જે ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, અને એમ ઈ ઇન્ટુ એમ છેદમાં આર સ્ક્વેર. મારે દળ કોનું માપવું છે, ચંદ્રનું, તો આપણે આ એમ છે ઈ માપવાનું છે, તો તેને સૂત્રનો કર્તા બનાવીએ, તો એમ બરાબર આર છે અહીંયા ગુણા છે, એટલે આવશે એફ આર સ્ક્વેર છેદમાં શું આવશે, જી એમ ઈ, બરાબર. તો આ જે સૂત્ર છે એની મદદથી આપણે કોઈ પણ ગ્રહ કે તારાના દળનું માપન કરી શકીએ છીએ. અને આ સૂત્ર કયું છે, તો કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનું સૂત્ર, F is equal to G M E M upon R square, બરાબર. આની અંદરથી તમે ઘણી બધી વસ્તુઓ માપી શકો. તમે બે ગ્રહ વચ્ચે લાગતું બળ પણ માપી શકો, બે માંથી કોઈ એક ગ્રહનું તમે વજન પણ માપી શકો, અને ત્રીજી વસ્તુ બંને ગ્રહ વચ્ચેનું અંતર પણ આપણે શોધી શકીએ છીએ. પણ એ બધી વસ્તુની આપણે અહીંયા જરૂર નથી. અહીંયા આપણે શું માપવાનું છે, દળ માપવાનું છે. દળ માપવા માટે શું કરશું, એમ બરાબર એફ આર સ્ક્વેર જી એમ ઈ, બરાબર. જ્યાં એફ છે એ શું છે, બંને ગ્રહ વચ્ચે લાગતું બળ. આર શું છે, બંને ગ્રહ વચ્ચેનું અંતર. જી શું છે, ગુરુત્વાકર્ષણનો અચળાંક, જેનું મૂલ્ય તમે જી બરાબર લઈ શકો છો 6.67 × 10⁻¹⁷ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, જે અચળ મૂલ્ય છે જી બરાબર, બરાબર. અને એમ ઈ છે એ પૃથ્વીનું વજન છે, એ તમને આપેલું. તો બધી રાશિઓ આપેલી હોય તો તમારે એમ શોધવું હોય તો સરળતાથી મળી શકે, બરાબર છે. એટલે ખૂબ જ મોટા દળનું માપન, જેમ કે ગ્રહ કે તારાના દળનું માપન કરવું હોય, તો એના માટે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ રહ્યું આપણું સૂત્ર, જેની મદદથી કોઈ પણ ગ્રહ કે તારાના દળનું માપન કરી શકાય છે. અને છેલ્લે ખૂબ જ સૂક્ષ્મ અણુ કે પરમાણુનું દળ માપવું હોય, તો હાલમાં આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ આ ટેકનિકની મદદથી આપણે કોઈ સૂક્ષ્મ અણુ કે પરમાણુના દળનું માપન કરી શકીએ છીએ. કોની મદદથી, માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી, બરાબર. તો આખી આખી થિયરીની અંદર ખબર પડી ગઈ, એક
ફરીવાર જોઈ લઈએ આપણે શું કરવાનું છે કોઈ દળનું માપન કરવું છે બરાબર તો પહેલા અહીં વ્યાખ્યા આપી પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે દળ કહે છે દળ એ પદાર્થનો કેવો ગુણધર્મ છે આંતરિક ગુણધર્મ છે અવકાશમાં પદાર્થની સ્થિતિ દબાણ અને તાપમાન છે એના પર દ્રવ્યમાન આધારિત નથી બરાબર છે દ્રવ્યમાનનો SI એકમ કિલોગ્રામ છે પછી આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે એનો આપણે IBWM કહે છે પણ ફ્રાન્સ ની અંદર એને BIPM કહે છે જેનું નામ છે બ્યુરો ઇન્ટરનેશનલ ડેસ ઓઇલ એટ મેઝર્સ એને 1 કિલોગ્રામ ની પ્રતિકૃતિ છે જુદા જુદા દેશ ની અંદર આપેલ છે આપણા દેશ ની અંદર પણ 1 કિલોગ્રામ ની પ્રતિકૃતિ મોકલી કઈ જગ્યાએ તો કે ભારતમાં દિલ્હી ખાતે આવેલ રાષ્ટ્રીય સંસ્થા ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા જેને આપણે કહે છે NPL આ પૂરું નામ યાદ રાખજો કદાચ MCQ ની અંદર પૂછાય નેશનલ ફિઝિકલ લેબ ખાતે 1 કિલોગ્રામ ની પ્રતિકૃતિ રાખવામાં આવે છે ત્યારબાદ કોઈ અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે આપણે 1 કિલોગ્રામનો એકમ એ સગવડતા ભર્યો નથી તો એના માટે અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે એક મહત્વનો એકમ નક્કી કરવામાં આવ્યો જેને શું કહેવામાં આવે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ બરાબર જેને ટૂંકમાં દર્શાવો કે AMU અથવા તો આપણે શેના માટે દર્શાવી શકીએ છીએ ખાલી સ્મોલ યુ વડે બરાબર ત્યાર પછી એક એટોમિક માસ યુનિટની વ્યાખ્યા આપેલી છે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સંસ્થાને C6 12 પરમાણુના 1/12 માં ભાગને શું કહેવામાં આવે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહે છે એનું પણ તમને દળ આપેલું છે કે ભાઈ 1 AMU બરાબર કેટલું થાય તો એ આવશે 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ એ વસ્તુ પણ આપણે MCQ ની અંદર ધ્યાનમાં રાખીશું પછી ખૂબ જ મોટા દળનો આપણે માપન કરવું હોય તો કઈ રીતે જેમ કે ગ્રહ કે તારા એનું માપન કરવા માટે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરીએ એ નિયમ કંઈક આવો છે F ચલે છે MEM/R² એમાંથી આપણે એક સૂત્ર થયું M=FR²/GME એ સૂત્રની મદદથી આપણે કોઈ પણ ગ્રહ કે તારાના દળનું માપન કરી શકીએ છીએ અને લાસ્ટમાં ખૂબ જ સૂક્ષ્મ અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે હાલમાં જે ટેકનિક ઉપયોગ લેવાય છે એ છે માસ સ્પેક્ટ્રોગ્રાફ એની મદદથી આપણે ખૂબ જ સૂક્ષ્મ અણુ કે પરમાણુના દળનું માપન કરી શકીએ છીએ તો આ રીતે આખી આખી થિયરી છે એ તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી નાખો પછી આપણે હજુ એક ટોપિક ચર્ચા કરવી છે નાના એવા ટોપિક એ છે દળનો વિસ્તાર બરાબર હવે મિત્રો દળનું માપન મેઝરમેન્ટ ઓફ માસ એ ટોપિક ડિસ્કસ કર્યા પછી આપણે નાનકડા એવા નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જે છે દળના માપક્રમનો વિસ્તાર બરાબર કે ભાઈ ઓછામાં ઓછું દળ છે એ કયા પદાર્થનું અથવા તો કયા કણનું છે અને વધુમાં વધુ દળ છે એ કયા પદાર્થનું છે એટલે સૂક્ષ્મ દળથી લઈ અને વધારે વધારે દળ સુધીનો આખો જે ગેપ છે બરોબર એને કહેવામાં આવે છે દળના માપક્રમનો વિસ્તાર એટલે આપણે કંઈક આવું કહી શકીએ કે વિશ્વમાં જોવા મળતા પદાર્થોના દ્રવ્યમાન જુદા જુદા અને વિશાળ માપક્રમની શ્રેણીમાં હોય છે બરાબર આપણી આસપાસ જે કઈ પદાર્થો જોવા મળે છે એ બધા પદાર્થોના દ્રવ્યમાન કેવા છે અલગ અલગ છે બરાબર એનું દળ બધાનું કેવું છે અલગ અલગ છે એટલે કોઈ સૂક્ષ્મ કણ ધારી લો કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ આપણે એમ કહી શકીએ કે 10⁻³૦ કિલોગ્રામ છે ત્યાંથી આપણે શરૂ કરી અને આપણું આખું જે અવલોકિત વિશ્વ છે બરોબર આપણું આખું જે તારા વિશ્વ છે એનું દળ છે 10⁻૫૫ કિલોગ્રામ બરોબર એટલે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી એક સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન જેનું દળ હતું 10⁻³૦ કિલોગ્રામ અને સૌથી મોટું એ શું છે તો કે આખું તારા વિશ્વ અવલોકિત વિશ્વ એનું દળ કેટલું છે તો કે 10⁻૫૫ કિલોગ્રામ બરાબર છે તો આ જે માપક્રમની શ્રેણી છે દળના માપક્રમની શ્રેણી એની અંદર સમાવેશ કોનો કોનો થાય તો કે આપણે એવું લખી શકીએ કે માપક્રમની આ શ્રેણીમાં માપક્રમની આ શ્રેણીમાં
ખૂબ જ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન નું દળ 10⁻³૩ કિલોગ્રામ થી લઈને અવલોકિત વિશ્વ ના દળ 10⁵૫ અવલોકિત વિશ્વનું દળ 10⁵ કિલોગ્રામ નો સમાવેશ થાય છે. એકદમ સાદી ભાષામાં કેવું હોય તો પૃથ્વી ઉપરનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ એટલે ઇલેક્ટ્રોન જેનું દળ કેટલું 10⁻³ કિલોગ્રામ અને આપણી જે આખી આકાશગંગા છે અવલોકિત વિશ્વ છે એનું દળ કેટલું કે 10⁵ કિલોગ્રામ એટલે જે દળના માપક્રમનો વિસ્તાર છે ક્યાંથી શરૂ થાય ક્યાં પૂરો થાય તો આપણે એમ કહી શકીએ કે દળના માપક્રમનો વિસ્તાર છે દળના માપક્રમનો વિસ્તાર 10⁻³૩ કિલોગ્રામ થી 10⁵ કિલોગ્રામ જેટલો છે. બરાબર, દળના માપક્રમનો વિસ્તાર કેટલો તો કે એક સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન નું દળ 10⁻³ કિલોગ્રામ છે ત્યાંથી લઈ અને આપણું આખું વિશ્વ એ છે 10⁻૫૫ કિલોગ્રામ ત્યાં સુધીના દળના માપક્રમનો વિસ્તાર છે. તમારી જે એનસીઆરટી ની ટેક્સ્ટ બુક છે એની અંદર તમારો જે ટોપિક છે દળના માપક્રમનો વિસ્તાર એની અંદર આ બે જ પોઈન્ટ ડિસ્કસ કરેલા છે. પણ આ જે બે પોઈન્ટ પૂરા થાય એટલે તરત જ આખું કોષ્ટક આપેલું છે. એમાં શરૂઆત કરી છે ઇલેક્ટ્રોનના દળથી 10⁻³ થી, પછી છેલ્લે પૂરું કર્યું છે આપણે આ જે અવલોકિત વિશ્વ છે 10⁻૫૫ કિલોગ્રામ દળ ધરાવતું ત્યાં પૂરું કર્યું છે. એટલે આખો જે દળના માપક્રમનો વિસ્તાર છે એ તમને એક કોષ્ટકની અંદર બતાવેલું છે. એ જસ્ટ તમારે એક વખત રીડ કરી જવાનું છે, વાંચી જવાનું છે. આ જે દળના માપક્રમના મૂલ્યો છે એ તમને ક્યાંય પૂછાવાના નથી. હા, તમારે એટલું યાદ જરૂર રાખવાનું કે ઓછામાં ઓછું દળ છે કોનું છે ઇલેક્ટ્રોન અને વધુમાં વધુ દળ કોનું છે 10⁻૫૫ એ છે અવલોકિત વિશ્વ. એ ટોપિક તમને કદાચ વન લાઇનર જે ક્વેશ્ચન આવે છે એક એક વાક્યના એની અંદર પૂછાઈ શકે. પણ જે કોષ્ટક છે એ જસ્ટ તમારી જાણકારી માટે છે, એ તમારે એક વખત વાંચી જવાનું એટલે તમને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોનના દળ પછી કોનું દળ આવે છે પછી કોનું દળ આવે છે. એવી રીતે આખું કોષ્ટક એક બનાવેલું છે તમારી એનસીઆરટી ટેક્સ્ટ બુક ઉપર. બરાબર, એ જસ્ટ તમારે એક વખત વાંચી જવાનું છે. અહીંયા તમારે યાદ રાખવાનું એટલું છે તો કે ઇલેક્ટ્રોનનું દળ 10⁻³ કિલોગ્રામ થી આ દળના માપક્રમની શ્રેણી છે એની અંદર 10⁻૫૫ કિલોગ્રામ સુધીના દળનો સમાવેશ થાય છે. બરાબર છે, તો આ એક ટોપિક આપણે વાત કરવાની હતી દળના માપક્રમનો વિસ્તાર જે વાત કરી. હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. આની પહેલા આપણે 1-4 ઉદાહરણ જોઈ લીધા છે, આજે 5માની ચર્ચા કરીએ. બરાબર, એમાં રકમ મેં બોર્ડ ઉપર લખી દીધેલી છે. એ રકમ શું છે? જો ન્યુક્લિયસનું પરિમાણ જે કેવડું છે તો એ છે 10⁻૧૫ મીટર થી 10⁻૧૪ મીટરના વિસ્તારનું છે. એ ન્યુક્લિયસનું પરિમાણ વધારીને એક તીક્ષ્ણ પિનની અણીને ઇંગ્લિશમાં આપણે કહીશું ટીપ, એના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર 10⁻૫ મીટર થી 10⁻૪ મીટરના ક્રમનો માપો ધારો. બરાબર, હવે આપણે આ દાખલાની અંદર કરવાનું શું છે? તો તમને એક ન્યુક્લિયસ છે એના પરમાણુની સાઈઝ આપેલી છે, જે કેટલી છે 10⁻૫ મીટર થી 10⁻૧૪ મીટર. બરાબર, હવે એને આપણે વધારવાની છે. વધારીને કેવડી કરવાની છે? તો એક તીક્ષ્ણ પિન હોય એના અણી જેવડી કરવાની છે. બરાબર, તો એ તીક્ષ્ણ પિનની અણીનો વિસ્તાર કેવડો છે? તો એ છે 10⁻૫ મીટર થી 10⁻૪ મીટર. તો જો તમે ન્યુક્લિયસની સાઈઝ વધારી અને એક પિનની અણી જેટલું કરો, બરાબર, તો એ પરમાણુનું છે એ પરિમાણ શું હોઈ શકે એ આપણે આ દાખલાની અંદર જવાબ દેવાનો છે એનો. બરાબર, તો પહેલા જે વસ્તુ આપેલી છે લખીએ, પછી જોઈએ શું કરવાનું છે. તો પહેલા એવું લખીએ કે ન્યુક્લિયસનું પરિમાણ
न्यूक्लियस नु परिमाण केवड़ू छे 10 ने माइनस 15 घात मीटर थी 10 ने माइनस 14 घात मीटर छे न्यूक्लियस नु परिमाण जे आपने आपेलु छे केवड़ू छे 10 ने माइनस 15 घात मीटर थी 10 ने माइनस 14 घात मीटर छे बीजो शू आपेलु छे पिंड नी अणी नो विस्तार केवड़ो छे पिंड नी अणी नो विस्तार 10 ने माइनस 5 घात मीटर थी 10 ने माइनस 4 घात मीटर छे આટલી વસ્તુ તમને આપેલી છે ઓકે હવે શું કરવાનું છે તો હવે ન્યુક્લિયસ નું પરિમાણ વધારીને પિનની અણી પિનની અણી જેટલું કરવું છે ન્યુક્લિયસનું પરિમાણ છે આપણે વધારી અને પિનની અણી જેટલું કરવું છે તો આના માટે કરશું શું બરાબર તો અહીંયા આપેલું છે તમને ન્યુક્લિયસનું પરિમાણ એ છે 10 ની માઈનસ 15 ઘાત મીટર એને આપણે વધારી અને પિનની અણી જેટલું કરવું છે કેવડું કરવું છે 10 ની માઈનસ 5 ઘાત મીટર છે આ જે ન્યુક્લિયસ નું પરિમાણ છે 10 ની માઈનસ 15 ઘાત મીટર એને આપણે વધારવાનું છે વધારે કેવડું કરવું છે પિનની અણી જેટલું 10 ની માઈનસ 5 ઘાત જેટલું બરાબર અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે માઈનસ ની અંદર ઘાત માં વધારો થાય માઈનસ માં ઘાત માં વધારો થાય તો સંખ્યા નાની બને અને માઈનસ ની અંદર ઘાત માં ઘટાડો થાય તો એ સંખ્યા મોટી બને બરાબર આ ખાસ મગજમાં રાખજો એટલે આપણે એવું કેવું કહી શકીએ કે 10 ની માઈનસ 15 ઘાત મીટર એના કરતા 10 ની માઈનસ 5 ઘાત મીટર આ સંખ્યા મોટી છે બરાબર ન્યુક્લિયસનું પરિમાણ છે કેટલું છે 10 ની માઈનસ 15 ઘાત મીટર એના કરતા પિનની અણીનું પરિમાણ 10 ની માઈનસ 5 ઘાત એ કેવું છે વધારે છે શું કામ તો કે અહીંયા માઈનસમાં ઘાત વધારે છે અહીંયા માઈનસમાં ઘાત ઓછી છે માઈનસમાં ઘાત જેમ ઓછી એમ સંખ્યા કેવી થાય મોટી થાય બરાબર આટલું એક મગજમાં ધ્યાનમાં રાખજો બરાબર તો હવે ન્યુક્લિયસનું પરિમાણ 10 ની માઈનસ 15 ઘાત મીટર છે એ વધારીને મારે 10 ની માઈનસ 5 ઘાત મીટર કરવું છે તો આની અંદર હું કઈ સંખ્યા એવી ગુણું કે જેથી મારી આ જે સંખ્યા 10 ની માઈનસ 15 ઘાત મીટર છે એ 10 ની માઈનસ 5 ઘાત મીટર બની જાય મારો ખ્યાલ તમને આવે છે હું શું કહું છું કે 10 ની માઈનસ 15 ઘાત મીટર છે એમાં એ કઈ સંખ્યા આપણે ગુણીએ તો એ આના જેવી થઈ જાય તો ધ્યાન રાખજો કે જો હું 10 ની માઈનસ 15 ઘાત મીટર છે એના ગુણાકારમાં 10 ની 10 ઘાત મીટર કરું તો આ જે મને સંખ્યા છે કેટલી મળશે 10 ની માઈનસ 5 ઘાત મીટર જેવી શું કામ તો કે આધાર કેવો છે બંનેનો સરખો ઘાતનો શું થાય સરવાળો બરાબર આધાર સરખો ઘાતનો સરવાળો કરો 15 માઈનસ પ્લસ 10 કેટલા વધે માઈનસ 5 ખ્યાલ આવે છે આ શું છે આધાર સરખો છે એટલે આપણે ઘાતનો સરવાળો કર્યો માઈનસ 15 પ્લસ 10 એટલે માઈનસ 5 વધી એટલે માઈનસ 15 માંથી ઘાત વધીને કેટલી થઈ ગઈ માઈનસ 5 જેટલી તો એ માઈનસ 5 છે એ વધારવા માટે મેં શું કહ્યું તો કે માઈનસ 15 છે એના ગુણાકારમાં 10 ની 10 ઘાત છે એ એડ કર્યા બરાબર મલ્ટીપ્લિકેશન કર્યા એને ઓકે તો અહીંયા હું એવું કંઈક લખી શકું કે ન્યુક્લિયસનું પરિમાણ છે ન્યુક્લિયસના પરિમાણમાં દસ ની દસ ઘાત ગણો વધારો કરવો પડે કારણ કે 10 ની માઈનસ 15 ઘાત છે એને મારે 10 ની માઈનસ 5 ઘાત મીટર બનાવવું હોય તો 10 ની 10 ઘાત વડે ગુણવા પડે તો જ આ ન્યુક્લિયસની સાઈઝ છે 10 ની માઈનસ 15 માંથી કેવી થાય 10 ની માઈનસ 5
એવી જ રીતે 10 ની માઈનસ 14 માંથી 10 ની માઈનસ 4 કરવી હોય તો ફરી પાછા 10 ની માઈનસ 14 છે ને 10 ની 10 ઘાત વડે ગુણી નાખો તો એ કેવા થઈ જાય 10 ની માઈનસ 4 કારણ કે 10 માંથી 14 છે એ બાદ કરો એટલે માઈનસ 4 વધશે બરાબર છે એટલે ન્યુક્લિયસના પરિમાણમાં 10 ની 10 ઘાત ગણો વધારો કરવો પડે આ કંઈક આના જેવું છે ધારો કે કોઈ પરમાણુ છે એની સાઈઝ 10 ની માઈનસ 10 ઘાત મીટર છે કોઈ પરમાણુ છે એની સાઈઝ કેટલી છે 10 ની માઈનસ 10 ઘાત મીટર એની અંદર હું 10 ઘાત ની 10 ની 10 ઘાત નો ગુણાકાર કરું તો આ કેટલા આવશે બંને કેન્સલ થઈ અને 1 આવશે ખ્યાલ આવશે 1 મીટર આવશે એકમ લખીએ પાછળ કોઈ એક પરમાણુ છે આપણે ધાર્યો છે એની સાઈઝ કેટલી છે 10 ની માઈનસ 10 ઘાત મીટર એની અંદર હું કેટલો વધારો કરું છું 10 ની 10 ઘાત ગણો વધારો કરું છું તો જો કોઈ પરમાણુની સાઈઝ 10 ની માઈનસ 10 ઘાત મીટર હોય અને એ વધારી અને આપણે 10 ની 10 ઘાત ગણો કરીએ તો જવાબ કેટલો આવે 1 મીટર કારણ કે આ 10 અને 10 ની માઈનસ ને પ્લસ બંને કેન્સલ થઈ જાય એટલે 1 મીટર વધે બરાબર તો અહીંયા આપણે વાક્ય લખી શકીએ કે લગભગ 10 ની માઈનસ 10 ઘાત મીટરના પરિમાણવાળા પરમાણુનું પરિમાણ 1 મીટર ના ક્રમનું કરવાનું છે આખો આઈડિયા મગજમાં વ્યવસ્થિત બેસાડજો કે મારે ન્યુક્લિયસનું પરિમાણ છે તે 10 ની માઈનસ 15 ઘાત મીટર થી 10 ની માઈનસ 14 ઘાત મીટરનું છે એને વધારીને પિંડની અણીના વિસ્તાર એટલે 10 ની માઈનસ 15 ઘાત 5 ઘાત મીટર થી કેટલું કરવાનું છે 10 ની માઈનસ 4 ઘાત મીટર કરવાનું છે તો ન્યુક્લિયસનું પરિમાણ વધારીને પિંડની અણી જેટલું કરવું હોય તો મારે કેટલા ગણો વધારો કરવો પડે એના પરિમાણની અંદર તો 10 થી 10 ઘાત ગણો વધારો કરું તો આ 15 માંથી મને કેટલું મળે 5 જેટલું મળે બરાબર છે તો એ કોના જેવું થયું કે આપણે એવું કહી શકીએ કે લગભગ કોઈ 10 ની માઈનસ 10 ઘાત મીટરના પરિમાણ વાળો કોઈ પરમાણુ છે એની સાઈઝમાં આપણે જો 10 ની 10 ઘાત ગણો વધારો કરીએ તો એ પરમાણુનું સાઈઝ છે એ કેટલી થઈ જાય 1 મીટરના ક્રમની થઈ જાય કારણ કે 10 ની માઈનસ 10 ઘાત એને ગુણાકારમાં 10 ની પ્લસ 10 ઘાત બરાબર 1 મીટર થઈ જાય કારણ કે માઈનસ 10 પ્લસ 10 કેન્સલ થઈ જાય એટલે આપણે એના જેવું કહી શકીએ કે લગભગ 10 ની માઈનસ 10 ઘાત મીટરના પરિમાણ વાળા પરમાણુનું પરિમાણ આપણે કેટલું કરવાનું છે 1 મીટરના ક્રમનું કરવાનું છે એના જેવી કંઈક અહીંયા વાત થઈ એટલે આપણે એમ કહી શકીએ આમ પરમાણુમાં રહેલા ન્યુક્લિયસ પરમાણુમાં રહેલા ન્યુક્લિયસ ની સાઈઝ 1 મીટર ત્રિજ્યાવાળા કેન્દ્ર પર રહેલ પિનની અણી જેટલી અથવા તો જેટલી નાની હશે આ બધાનો અહીંયા પૂરો છેલ્લે આપણે શું વાક્ય લખ્યું પરમાણુમાં રહેલા ન્યુક્લિયસની સાઈઝ કેટલી હશે તો કે કોઈ 1 મીટર ત્રિજ્યાવાળો વર્તુળ હશે એના કેન્દ્રની ઉપર તમે પિન મૂકો અને પિનની અણી એ વર્તુળ ઉપર જેટલી જગ્યા રોકે છે એવડી સાઈઝનું શું હશે પરમાણુનું પરિમાણ હશે બરાબર છે તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ છીએ ફરી એક વખત સમજાવી દઉં છું આખો આપણે કરવાનું શું છે કે ન્યુક્લિયસનું પરિમાણ તમને આપેલું છે કેટલું આપ્યું છે 10 ની માઈનસ 15 ઘાત મીટર થી 10 ની માઈનસ 14 ઘાત મીટર એને આપણે વધારી અને પિનની અણી જેવડું કરવું છે એ કેવડું કરવાનું છે તો કે 10 ની માઈનસ 5 ઘાત મીટર થી 10 ની માઈનસ 4 ઘાત મીટર તો પરમાણુની જે સાઈઝ આપી છે એને આપણે પિનની અણી જેવડું કરવું હશે તો એમાં મારે 10 ની 10 ઘાત ગણો વધારો કરવો પડશે તો એ કોના જેવી વાત થઈ તો આપણે એમ કહી શકીએ કે ધારો કે કોઈ પરમાણુ છે એની સાઈઝ 10 ની માઈનસ 10 ઘાત મીટર છે
એમાં હું 10 ની 10 ઘાત ગણો વધારો કરું તો એની સાઈઝ લગભગ 1 મીટર જેટલી થઈ જાય, કારણ કે 10 માઈનસ અને 10 પ્લસ એ કેન્સલ થઈ જશે, બરોબર છે? તો એમ આપણે કહી શકીએ કે પરમાણુમાં રહેલા ન્યુક્લિયસ ની સાઈઝ છે એ આપણે કોઈ 1 મીટર ત્રિજ્યા વાળા કોઈ વર્તુળ હોય એના કેન્દ્ર ઉપર તમે પિન મૂકો અને એની અણી જેટલી જગ્યા રોકે એવડા સાઈઝ નું છે એ ન્યુક્લિયસ નું પરિમાણ થઈ જશે, બરાબર છે? તો આ વ્યવસ્થિત રીતે આજના આ બંને ટોપિક છે તમારી બુક ની અંદર લખી નાખજો અને તૈયાર કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિક ની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.